હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. આજે મિત્રો આપણે માહિતી મેળવીશું. ટૂંક જ સમયમાં સરકાર મોટા પાયે ભરતી કરવા જઈ રહી છે. મિત્રો, ભરતી પ્રક્રિયા વધુ સુદૃઢ કરવા સ્પર્ધાત્મક પરીક્ષા બોર્ડ બનાવશે. પેપર ફૂટવા જેવી ઘટનાની ગંભીરતાથી લેતી સરકાર ભરતી પ્રક્રિયામાં તોળાતા ધરખમ ફેરફાર, મોટા પાયે ભરતી થશે. રાજ્યમાં અવારનવાર ગુજરાત સરકારના વિવિધ વિભાગોની જુદી જુદી જગ્યાઓ માટે સરકારી ભરતીની પ્રક્રિયા ગૌણ સેવા પસંદગી મંડળ, પંચાયત સેવા પસંદગી મંડળ સહિતના મંડળો દ્વારા હાથ ધરવામાં આવે છે. રાજ્યમાં છેલ્લા થોડા સમયમાં અંદાજે 14 જેટલી વિવિધ પરીક્ષાઓમાં પેપર લીક થવાની ઘટના ગુજરાતની જનતાને જાણે છે. આ પ્રક્રિયાથી સરકારની વિશ્વસનીયતા પર ભારે મોટી શંકાની આંગળીઓ ચીંધવામાં આવી છે, જેનાથી રાજ્યની પ્રજા સંપૂર્ણપણે વાકેફ છે. ભરતી પ્રક્રિયાને શુદ્ધિત કરવા એક ખાસ બોર્ડની રચના કરવાનું વિચારાધીન છે. અવારનવાર બનતા પેપર લીકના બનાવોના કારણે ભવિષ્યમાં આવી ગંભીર બાબત બીજી વખત ન બને તે માટે દંડ અને સજાની જોગવાઈ કરતો કાયદો પણ પસાર કરવામાં આવ્યો. સરકારી ભરતીની પ્રક્રિયામાં મોટા પાયે ફેરફાર કરવાની કવાયત હાથ ધરી છે. હાલ સરકારી ભરતી માટે વિવિધ બોર્ડ દ્વારા પરીક્ષાની કામગીરી હાથ ધરવામાં આવે છે. રાજ્ય સરકાર હવે આ પરિસ્થિતિ ભવિષ્યમાં ન થાય તે માટે તમામ બોર્ડ બંધ કરી એક બોર્ડ બનાવવાની દિશામાં ખૂબ જ ગંભીરતાથી વિચારણા કરવાની દિશામાં આગળ વધી રહી છે. આગામી ટૂંક સમયમાં ગૃહ અને પંચાયત સહિતના વિભાગોમાં ભરતીની પ્રક્રિયા થઈ રહી છે ત્યારે સ્પર્ધાત્મક પરીક્ષામાં કોઈને અન્યાય ન થાય તે માટે એક બોર્ડ બનાવવાની દિશામાં આગળ વધી રહી છે. સરકાર વિભાગોની ભરતીમાં હજુ પણ કોઈ પણ પ્રકારની ગેરરીતિને લઈને અવકાશ ન રહે તે માટે સરકારમાં ઉચ્ચ સ્તરે અન્ય પગલાઓ ઉપર પણ વિચારણા શરૂ કરવામાં આવી રહી છે. આ તમામ પાસાઓની વિચારણા પછી તેનું કેન્દ્રીયકરણ કરીને એક જ બોર્ડ બનાવવામાં અને તેના દ્વારા જ વિવિધ ભરતી અંગેની વિવિધ વિભાગની ભરતી કરવાની વિચારણા ચાલી રહી છે. ઉપરાંત સરકારી ભરતીમાં જ્યારે જગ્યા પડે ત્યારે પરીક્ષા લેવામાં આવે છે, તેના બદલે દર વર્ષે સ્પર્ધાત્મક પરીક્ષા લેવાના વિકલ્પની પણ વિચારણા કરવામાં આવે છે, જેથી આ પરીક્ષામાં જ ઉમેદવારો પસંદ થાય તેમાંથી સરકારી ભરતી માટે જગ્યા ખાલી તેમ ઉમેદવારની પસંદગી કરી શકાય, જેથી સરકારને સમયાંતરે વિવિધ કેડરના અધિકારી કર્મચારીઓ મળી રહેશે. હાલમાં સરકાર આ મુદ્દે વિવિધ પાસાઓના વિચાર કરી રહી છે અને તજજ્ઞો પાસેથી વિસ્તૃત વિગતો મેળવી રહી છે. આ તમામ પાસાઓના વિચાર પછી શક્ય છે એક જ બોર્ડ બનાવવાનો નિર્ણય થાય તેવી જાણવા મળે છે. એટલે કે મિત્રો, આગામી સમયમાં સરકાર પરીક્ષા મોટા પાયે ભરતી કરશે અને ભરતી પરીક્ષામાં પણ ધરખમ ફેરફાર કરવા જઈ રહી છે. આ મોટા ખુશીના ન્યૂઝ કહી શકાય મિત્રો કે અવારનવાર જે કોઈ ઉમેદવારો ગ્રેજ્યુએટ થાય છે, બાર પાસ થાય છે, તેમને દર વર્ષે કદાચ પરીક્ષામાં બેસવા મળે અને ત્યારબાદ ખાલી જગ્યાઓમાં મેરિટ અનુસાર તે ઉમેદવારોને લેવામાં આવે તો દરેક ઉમેદવારને પરીક્ષાનો લાભ પણ મળે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. થેન્ક્સ એન્ડ ગુડ બાય.